गुड मॉर्निंग विद्यार्थी मित्रों, ચાલો હવે પાના નંબર 149 એટલે કે 49 ચાલો તેના પર હેલું કોષ્ટક આપ્યું છે. કોનો કાર્ડ લંબાઈ પહોળાઈ પરિમિતિ અને ક્ષેત્રફળ શોધો. એફ નંબરનો પ્રશ્ન છે, મહાવલો ટેજ છે અને એફ નંબરનો પ્રશ્ન છે. ચાલો બીજા નંબરનું, તો બીજા નંબરનું કોનું છે, માનવનું. ચાલો માનવની જે ગ્રીટિંગ કાર્ડ બનાવ્યો છે એની લંબાઈ અને પરિમિતિ આપેલી છે. જોઈએ આપણે એની લંબાઈ આપી દીધેલી છે માનવના કાર્ડની 11 સેન્ટીમીટર, બરાબર ને? અને શું આપેલું છે બીજું, એની પરિમિતિ આપી દીધેલી છે. એટલે કે આપણે શું શોધવાનું છે, એની લંબાઈ આપેલી છે અને પરિમિતિ આપેલી છે 44 સેન્ટીમીટર, બરાબર. હવે ગ્રેટિંગ કાર્ડ બંનેનો લંબચોરસ જ છે, આપણે એની પહોળાઈ શોધવાની છે. બધાના ગ્રેટિંગ કાર્ડ લંબચોરસ જ છે, તેથી આપણે એની લંબાઈ તો આપી દીધેલી છે, પણ શું શોધવાનું છે, પહોળાઈ શોધવાની છે. એટલે પહોળાઈ ક્વેશ્ચનમાં અને ક્ષેત્રફળ શોધવાનું છે, આ બે વસ્તુ શોધવાનું છે, બરાબર ને? ચાલ હવે લંબાઈની પહોળાઈ શોધવી હોય તો એની પરિમિતિ પરથી એની પહોળાઈ મળી જશે, બરાબર ને? તો આપણે લઈએ તો લંબ ચોરસની પરિમિતિ બરાબર, તો લંબ ચોરસની પરિમિતિ બરાબર સૂત્ર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, ટૂંકમાં લખ્યું છે. ચાલો પરિમિતિ આપી દીધેલ છે એટલે પરિમિતિની જગ્યા પરિમિતિ લખી દેવાની 44, અને 2 ના 2 લંબાઈ આપી દીધેલી છે 11, પહોળાઈ આપેલી નથી એટલે પહોળાઈ માટેનો પ જ રાખો, બરાબર. અથવા બી પણ લખે પણ પહોળાઈ માટે પ જ રાખ, પહોળાઈ એવું લખી જ દેવાનું, 5ની ગણી લેતા, બરાબર ને? ચાલો પહોળાઈ. ચાલો હવે શું થશે, આ 2 ગુણાકાર સ્વરૂપે છે, આ બાજુ આવતા શું થશે, ભાગાકાર સ્વરૂપે. ચાલો તો 44/2 એટલે 44/2 એટલે કેટલા થશે, 22 દુ 44, બરાબર ને? અને અહીં આવશે 11 વત્તા પહોળાઈ, ઓકે. ચાલો હવે આ 11 ને આ બાજુ લાવીએ એટલે 22 - 11 અને પહોળાઈ. ચાલો 22 માંથી 11 જશે તો કેટલા આવશે આપણે અહીં જોઈ લઈએ. ચાલો ફરી એનો સ્ટેપ અહીંયા કરું છું, જોજો 44/2 કયો સ્ટેપ, આઈડો આ સ્ટેપ 44/2 બરાબર 11 વત્તા પહોળાઈ. ચાલો 44 માંથી 2 ગયા 22, આ 11 પ્લસમાં છે, આ બાજુ આવતા માઇનસ અને પહોળાઈ. ચાલો 22 માંથી 11 ગયા એટલે 11 પહોળાઈ, કેટલી પહોળાઈ મળી, 11 સેન્ટીમીટર પહોળાઈ મળશે, 11 સેન્ટીમીટર એની પહોળાઈ મળી ગઈ 11 સેન્ટીમીટર, ઓકે. ચાલો હવે ક્ષેત્રફળ શોધવાનું છે, હવે ક્ષેત્રફળ શોધીશું. ચાલો મિત્રો હવે ક્ષેત્રફળ શોધીએ, પહોળાઈ આપણે શોધી કાઢી છે, હવે ક્ષેત્રફળ માટેનું સૂત્ર. તો ક્ષેત્રફળ માટેનું સૂત્ર છે, તમને ખબર જ છે કે લંબચોરસ છે એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. ચાલો લંબાઈ કેટલી છે 11 અને પહોળાઈ પણ 11 છે એટલે 11 ગુણ્યા 11, 11 11 121, 121 ચોરસ સેન્ટીમીટર. આ થયું માનવનું, કોનું થયું, માનવનો જે ગ્રેટિંગ કાર્ડ બનાવ્યો છે એનું ક્ષેત્રફળ આટલું હશે, 121 ચોરસ સેન્ટીમીટર. ચાલો હવે ત્રીજો નંબર છે આરુષિનો. ચાલો આરુષિનું જોઈએ આપણે, તો આરુષિની લંબાઈ નથી આપેલી છે પણ પહોળાઈ આપેલી છે, પહોળાઈ છે 8 સેન્ટીમીટર, ઓકે 8 સેન્ટીમીટર. હવે શું શોધવાનું છે, ક્ષેત્રફળ આપી દીધેલું છે, ક્ષેત્રફળ આપેલું છે, ક્ષેત્રફળ 44 80 સેન્ટીમીટર, સોરી 80 ચોરસ સેન્ટીમીટર આપેલું છે. ચાલો એટલે કે લંબાઈ શોધવાની અને પરિમિતિ શોધવાની, લંબાઈ ક્વેશ્ચન માર્ક અને પરિમિતિ શોધવાની રહેશે. ચાલો આપણે શોધીએ, પહેલાં તો ક્ષેત્રફળ આપેલ છે એટલે ક્ષેત્રફળનું સૂત્ર મૂકવું પડશે. તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબચોરસના ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. ચાલો ક્ષેત્રફળ આપી દીધેલું છે 80 એટલે ક્ષેત્રફળની જગ્યાએ ક્ષેત્રફળ મૂકીશું. ચાલો લંબાઈ કેટલી છે નથી આપેલી એટલે લંબાઈની લંબાઈ, પહોળાઈ આપેલી છે 8, બરાબર. ચાલ હવે આ ગુણાકાર સ્વરૂપે આ બાજુ છે, તો આ બાજુ આવતા એ શું થશે, બરાબરની આ બાજુ આવતા એ ભાગાકાર સ્વરૂપમાં ફેરવાઈ જશે, આ 80 ના 80. આ ગુણાકાર સ્વરૂપે આ બાજુ 8 હતા તે આ બાજુ આવશે એટલે ભાગાકાર સ્વરૂપે, એટલે કે નીચે ભાગાકારમાં જશે એટલે નીચે જશે, અને લંબાઈની લંબાઈ એકલી રહેશે 80/8, 8 એ દાન 80
એટલે કે 10 ચોરસ 10 સેન્ટીમીટર, શું આવશે? 10 સેન્ટીમીટર એની લંબાઈ મળી. કોની કોની? માનવ આરુષિના ગ્રેટિંગ કાર્ડની લંબાઈ મળી ગઈ. કેટલી? 10 સેન્ટીમીટર. ચાલો હવે પરિમિતિ શોધવાની છે. તો પરિમિતિનું સૂત્ર, લંબ ચોરસની પરિમિતિ, પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. ચાલો, બે તો છે જ, લંબાઈ પણ આપણે શોધી, 10 પહોળાઈ આપેલી હતી 8. ઓકે, ચાલો 10 ને 8 18. ઓકે, 18 દુ 36 36 સેન્ટીમીટર. કોનું મળ્યું? આરુષિના ગ્રેટિંગ કાર્ડની પરિમિતિ. અને ક્ષેત્રફળ તો આપેલું જ હતું 80, એની લંબાઈ આપણે શોધી. એટલે કે આરુષિનું આટલું મળશે. કેટલું? 36 સેન્ટીમીટર એની પરિમિતિ મળી, 80 સેન્ટીમીટર આપેલું જ હતું એનું ક્ષેત્રફળ, લંબાઈ 10 સેન્ટીમીટર મળી. મિત્રો હવે કબીરનું લઈએ. ચાલો કબીર છે, તો કબીરનું કેટલી છે? તો જોઈએ, કબીરની લંબાઈ અને પહોળાઈ બંને નથી આપેલી, પણ એની પરિમિતિ અને ક્ષેત્રફળ આપેલા છે. એની પરિમિતિ આપેલી છે કેટલી છે? 40. અને ક્ષેત્રફળ આપેલું છે 100 ચોરસ સેન્ટીમીટર. 100 ચોરસ સેન્ટીમીટર. ચાલો હવે આપણે શું શોધવાનું છે? તો લંબાઈ અને પહોળાઈ બંને શોધવાની છે. હવે શું કરીશું, કેવી રીતના શોધીશું? તો પરિમિતિનું સૂત્ર મૂકી, પહેલાં તો આપણે પરિમિતિ જોઈએ કે કઈ રીતે થશે. આપણે અંદાજ આપી રીતે લગાવવો જ પડશે. અત્યારે પરિમિતિનું સૂત્ર ખબર જ છે આપણે કે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. અહીંયા પરિમિતિની જગ્યાએ હું મૂકી રહ્યો છું, અહીં 2 ના 2 અને લંબાઈ વત્તા પહોળાઈ આ રીતે રાખું છું, બરાબર. હવે આ 2 ને આ ગુણાકાર સ્વરૂપે છે આ બાજુ લઈ આવું છું, એટલે ભાગાકાર સ્વરૂપ થઈ જશે, બરાબર. અને લંબાઈ વત્તા પહોળાઈ એટલી રહેશે. ચાલો 40 ને 2 વડે ભાગ્યા તો 20 બરાબર લંબાઈ વત્તા પહોળાઈ. લંબાઈ અને પહોળાઈ, હવે લંબાઈ અને પહોળાઈ 20 હશે. કેટલી હશે? 20 સેન્ટીમીટર હશે. પરંતુ હવે કેવી રીતના 20 સેન્ટીમીટર લંબાઈ કેટલી અને પહોળાઈ કેટલી એ જાણવા માટે આપણે ક્ષેત્રફળનું પણ જોઈએ. તો ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, આવું હોય બરાબર ને, જો અલગ અલગ હોય તો બંને. તો ક્ષેત્રફળ આપેલું છે 100, અને લંબાઈ અને પહોળાઈ આપણે ખબર જ નથી, એટલે લંબાઈ અને પહોળાઈ આ રીતે. તો વિચારો કે બંનેનો ગુણાકાર કરતાં 100 મળે એવું કયું છે? તો બંનેનો ગુણાકાર કરીએ ને તો 10 ગુણ્યા 10 કરીએ તો 10 એ દાંડ 100 મળે, બરાબર. આ રીતે થાય. તો એનો અર્થ એવો કે લંબાઈ અને પહોળાઈ 10 10 હોઈ શકે. આમાં પણ એવું જ છે, 10 વત્તા 10 હશે તો જ 20 મળશે, બરાબર કે નહીં? તો જ લંબાઈ અને પહોળાઈ બનશે. તેથી લંબાઈ અને પહોળાઈ 10 સેન્ટીમીટર અને પહોળાઈ 10 સેન્ટીમીટર હશે, એટલે કે લંબાઈ પણ એની 10 સેન્ટીમીટર અને પહોળાઈ પણ એની 10 સેન્ટીમીટર જ હશે. બંનેની લંબાઈ અને પહોળાઈ સરખી જ હશે. અહીં એક બોક્સ જોઈ રહ્યા છો, એ બોક્સ 158 153 નંબરના પેજનું છે. 153 નંબરના પેજનું બોક્સ છે, તે જુઓ. તમને એવું કહેવામાં આવ્યું છે કે આ કોષ્ટકમાં જે વસ્તુ આપેલી છે એ વસ્તુઓનો સ્તંભ પસંદ કરો, એટલે કે એને ચોરસ સેન્ટીમીટરમાં લખાય કે ચોરસ મીટરમાં લખાય. તે ચોરસ સેન્ટીમીટરમાં જો લખાતું હોય તો ચોરસ સેન્ટીમીટરના ખાનામાં આપણે ખડાની નિશાની કરીશું. ચાલો વસ્તુઓના નામ જોઈએ અને આપણે વિચારીએ કે તે ચોરસ સેન્ટીમીટર આવે કે ચોરસ મીટર આવે. જો વધારે લાંબુ હોય તો મીટર, અને એનાથી પણ વધારે લાંબુ હોય તો કિલોમીટર, અને જો મીટર કરતા નાનું હોય તો સેન્ટીમીટરમાં દર્શાવીશું. ચાલો હાથ રૂમાલ, તો હાથ રૂમાલ એટલો બધો લાંબો હોય નહીં, એટલે હાથ રૂમાલ છે તો હાથ રૂમાલને આપણે શું કરીશું? તો હાથ રૂમાલ એ ચોરસ સેન્ટીમીટરમાં જ આવશે. સામાં આવશે? ચોરસ સેન્ટીમીટર. હું અહીં લખી દઉં છું, ચોરસ સેમી, પછી ચોરસ મીટર અને ચોરસ કિમી. ચાલો, એટલે કે તે હાથ રૂમાલ ચોરસ સેન્ટીમીટરમાં જ આવશે. ચાલો સાડી, તો સાડી એ કંઈ સેન્ટીમીટરમાં નહીં આવે. મીટર હોય ને 8 મીટર લાંબી, 9 મીટર લાંબી એટલી સાડી હોય, 6 મીટર લાંબી સાડી એવી હોઈ શકે. તો 6 મીટર એવી લાંબી સાડી હોય, તેથી સાડી એ મીટરમાં આવશે, એટલે મીટરના કોષ્ટકમાં ખડાની નિશાની કરીશું. ચાલો હવે પછી પુસ્તકનું પાનું. ચાલો પુસ્તકનું પાનું સામાં આવે, તો પુસ્તકનું પાનું સેન્ટીમીટરમાં આવશે, એટલે પુસ્તકનું પાનું સેન્ટીમીટરમાં ખડું. ચાલો હવે પછી શાળાની જમીન, શાળામાં જે તમારું ગ્રાઉન્ડ છે, બધી જમીન છે, તે સામા તમે માપશો? મીટરથી માપીશો કે કિલોમીટરથી?
કિલોમીટર થી મપાસે તેથી એને કિલોમીટર માં લખીશું. ચાલો વર્ગખંડ નો દરવાજો, વર્ગખંડ માં જે દરવાજો છે તેને તમે સાના થી માપશો, સેન્ટીમીટર થી કે પછી મીટર થી? તો મીટર થી મપાસે. તે સાના થી મપાસે? મોટો હોવાથી મીટર થી મપાસે. ચાલો હવે ખુરશીની બેઠક, ખુરશીની બેઠક સાના થી માપશો? ખુરશીની બેઠક સાના થી માપશો તમે, મીટર થી કે સેન્ટીમીટર થી? ખુરશીની બેઠક આપણે સેન્ટીમીટર થી માપી શકીશું. ચાલો હવે બ્લેકબોર્ડ, બ્લેકબોર્ડ તમારું બોર્ડ જે છે તે સાના થી મપાસે? સેન્ટીમીટર થી? નાની નાની સ્કેલ થી? ના, તે મીટર પટ્ટી થી મપાસે, એટલે કે મીટર માં મપાસે. ચાલો હવે ભારતનો રાષ્ટ્ર ધ્વજ સેન્ટીમીટર માં મપાસે? ધ્વજ તો આપણો સેન્ટીમીટર માં મપાસે, કારણ કે તો બધો મીટર જેટલો લાંબો હોતો નથી. ચાલો એ હવે જમીન કે જેના પર નદી વહેતી હોય, નદી વહેતી હોય તો તેને સાનાથી માપશો? તો તેને કિલોમીટરમાં માપીશું. સાનાથી માપીશું? કિલોમીટરથી. ચાલો આ થયું તમારું સેન્ટીમીટર, મીટર અને ચોરસ કિમી. સામાં કઈ વસ્તુ કેવી રીતે મપાય અને સામાં આવે તો આ રીતે થશે.